हेलो एवरीवन, वेलकम टू डीकेएम चैनल। टुडे वी विल डिस्कस अबाउट सैम फाइव TYBSC सैम फाइव थर्ड ईयर BSC जिन्हों ऑर्गेनिक केमिस्ट्री यूनिट नंबर टू ए इनऑर्गेनिक रिएजेंट फॉर ऑर्गेनिक सिंथेसिस। तो डिस्कस करवानु छे इनऑर्गेनिक रिएजेंट ऑर्गेनिक सिंथेसिस में यूज थता इनऑर्गेनिक रिएजेंट नी बात करवानी छे। एमा फर्स्ट रिएजेंट डिस्कस करवानो छे आजे, फर्स्ट रिएजेंट एल्युमिनियम आइसोप्रोपॉक्साइड एंड अ रिएक्शन ने मेरवाइन पोंड्रोफ वर्लिन रिएक्शन भी कहेवामां आवे छे। बराबर, तो नेम रिएक्शन नाम परथी भी पूछाई सके एल्युमिनियम आइसोप्रोपॉक्साइड। तो जनरली आ भाईनुं बंधारण एल्युमिनियम आइसोप्रोपॉक्साइड भाईनुं बंधारण जोवामां आवे तो अहींया एल्युमिनियम सेंटरमां एल्युमिनियम हशे, ओके। अने आ भाई जोड़े आइसोप्रोपाइल ग्रुप लाग्या हशे, CH3 आइसोप्रोपाइल, ओके। तो आइसोप्रोपाइल ग्रुप तौन आइसोप्रोपाइल ग्रुप लाग्या हशे, ओ CH CH3 एंड अहीं भी CH3 हशे एंड लास्ट थर्ड वन। बराबर, आइसोप्रोफाइल ग्रुप, ओके, CH CH3। तो आ भाईने कहेवाय छे एल्युमिनियम आइसोप्रोपॉक्साइड। एंड आ भाईनो यूज एटला माटे थाय छे के कोई पण ऑर्गेनिक कंपाउंड जेमां इथिलिनिक द्विबंध एटले के कार्बन डबल बॉन्ड कार्बन आ भी होय एंड नाइट्रो ग्रुप NO2 ग्रुप होय, तो आ बंने रिड्यूसेबल ग्रुप छे। जनरली आ एल्युमिनियम आइसोप्रोपॉक्साइड नो यूज रिडक्शन करता तरीके थाय, बट अल्किन એટલે કે આલ્કિન ગ્રુપ હોય કા તો નાઇટ્રો, બંને રિડ્યુસિબલ છે। તો આ બંને ગ્રુપની હાજરીમાં જ્યારે પણ કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું રિડક્શન કરવાનું હોય, એટલે કે આ બે તો હાજર હોય પણ જોડે જોડે કાર્બોનાઇલ બી હોય, તો આ ભાઈ આલ્કિનનું રિડક્શન નથી કરતો, નાઇટ્રો ગ્રુપનું રિડક્શન નથી કરતો, ઓનલી કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું રિડક્શન કરે છે। બરાબર, તો ઇથિલિનિક દ્વિબંધ હોય અને નાઇટ્રો સમૂહ જેવા રિડ્યુસિબલ સમૂહની હાજરીમાં આ ભાઈ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ નું રિડક્શન કરે છે। બરાબર છે, તો રબ કરી દો બંધારણ। આ બંધારણને મેં શોર્ટ ફોર્મમાં લખી, શોર્ટ ફોર્મ એટલે કે એકદમ સિમ્પલ ફોર્મમાં। બરાબર, તો સિમ્પલ ફોર્મમાં કઈ રીતના લખાશે, વેઇટ કરો મેં લખું છું। તો એલ્યુમિનિયમ આઇસોપ્રોપાઇલ પ્રોપોક્સાઇડ ને જનરલી દર્શાવવાની મેથડ કંઈક આ રીતના બી દર્શાવાય, વેઇટ ભાઈને પરફેક્ટ રબ કરી લઈએ પછીથી આગળ કામ કરીએ। બરાબર, તો આ ભાઈનું રિએક્શન જોઈશું પહેલા એન્ડ ફર્ધર ડિસ્કસ કરીશું રિએક્શન પછી ડિસ્કસ કરીશું અને મેકેનિઝમ એન્ડ મિકેનિઝમ પછી ઉપયોગીતા। બરાબર, તો આ ભાઈ ને આપણે દર્શાવીશું સોલ્ટ મેથડમાં, મેકેનિઝમમાં તો યુઝ પૂરેપૂરું બંધારણ જ કરવાનું છે, બટ સોલ્ટ મેથડમાં એટલા માટે કે જ્યારે યુઝ કરવાનું આવે તો જનરલી એલ્યુમિનિયમ ઓક્સિજન CH એન્ડ CH3 ટુ ટાઈમ્સ લખી શકો એન્ડ આ ભાઈ એલ્યુમિનિયમની સંયોજકતા તો 3 હોય તો 3 આ રીતે જોડાય, અથવા બીજી મેથડમાં લખવું હોય આના કરતા બી સિમ્બલ ફોર્મમાં તો આ રીતે બી લખી શકાય એલ્યુમિનિયમ ઓ આઈસો પ્રોપોક્સાઇડ, ઓકે, 3 ટાઈમ્સ। તો આ વહીને આપણે આ મેથડથી ઇઝી મેથડથી દર્શાવીશું। બરાબર, તો એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડનો યુઝ એન્ડ બીજું મેરવાન વોન્ડ્રોફ વર્લિન રિએક્શન કેમ કહેવામાં આવે છે, તો ઇથિલિનિક દ્વિબંધ અને NO2 સમૂહ જેવા રિડ્યુસિબલ સમૂહની હાજરીમાં ફક્ત કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું રિડક્શન કરે છે। તો વર્ડિંગ લખવાની જરૂર ખરી, કઈ જરૂર નહીં તો લખી દો, વાંધો નહીં યાર। ઇથિલિનિક દ્વિબંધ એટલે કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, બરાબર,
एंड एनओ टू जेवा रिड्यूसेबल रिड्यूसेबल ओके समूह हाजरी में फक्त कार्बोनाइल कंपाउंड कौन सी डबल बॉन्ड ओ कार्बोनाइल कंपाउंड नु रिडक्शन करे छे ओके कौन एल्युमिनियम आइसोप्रोप ऑक्साइड नु काम ज आ छे के अल्किन होय का तो नाइट्रो ग्रुप होय एनी हाजरी मा भाई रिडक्शन फक्त ने फक्त कार्बोनाइल कंपाउंड नु रिडक्शन करे छे बराबर तो आ भाई नी रिएक्शन केवी हसे एंड मेरवाइन बॉन्ड्रॉप फर्लिन रिएक्शन केवी छे तो कार्बोनिल समूह धरावता संयोजन नु बेंजीन टोल्विन का तो आइसोप्रोपाइल अल्कोहल मा सॉल्वेंट आ सॉल्वेंट तरीके लेवाना એટલે કે એમાં ડિઝોલ્વ કરી ને એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે હીટ કરવામાં આવે હીટ કરવામાં આવે અને આ ભાઈનું ડિસ્ટિલેશન કરવામાં આવે તો તે વખતે આપણને સેકન્ડરી આલ્કોહોલ મળે છે અને આ પ્રક્રિયાને શું કહેવાય છે મેરવાઇન બોન્ડ્રોપ ફર્લિન રિએક્શન કહેવામાં આવે છે તો મેં વર્ડિંગ લખું કે ચાલશે લખવું જ પડશે ભાઈ તો કાર્બોનિલ સમૂહ ધરાવતા કાર્બોનિલ समूह धरावता संयोजन समा बेंजीन बेंजीन में सॉल्यूशन बनाओ का तो टॉल्विन टॉल्यूइन कहवाए टॉल्विन नहीं है टॉल्यूइन का तो आइसोप्रोपाइल अल्कोहल आइसोप्रोपाइल अल्कोहल में अल्कोहल में सो करवानो डिसॉल्व करवानो मा द्रव्य करी एल्युमिनियम आइसोप्रोपोक्साइड ओके आ रीतना मेठा थी लख्यु साथे गरम करी डिस्टिलेशन એટલે ડિસ્ટિલેશનની પ્રોસેસ તો ખબર હશે ડિસ્ટિલેશન કરતા સેકન્ડરી આલ્કોહોલ મળે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહે છે મેરવાઇન બોન્ડ્રોપ ફર્લિન રિએક્શન કહેવામાં આવે છે લખી દો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે મેરવાઇન બોન્ડ્રોપ ફર્લિન રિએક્શન કહે છે તો લખી દો સોરી મેરવાઇન બોન્ડ્રોપ ફર્લિન મેરવાઇન બોન્ડ્રોપ ફર્લિન રિએક્શન કહે છે रिडक्शन कहे छे सॉरी रिडक्शन कहे छे तो भाई आ रिएक्शन मां थाय छे शू के आपणे लेवानुं जे कार्बोनिल समूह धरावतुं कोई पण संयोजन जेनुं बेंजीन टोल्विन के आइसोप्रोपाइल अल्कोहोल मां सोल्यूशन बनावामां आवे छे ने आ सोल्यूशन नुं एल्युमिनियम आइसोप्रोपोक्साइड साथे गरम करवामां आवे छे बराबर गरम करवामां आवे अने डिस्टिलेशन करवामां आवे तो डिस्टिलेशन प्रोसेस थाय ते वखते आपणने प्रोडक्ट तरीके शुं मळशे सेकेंडरी आल्कोहोल बराबर तो आ सेकेंडरी आल्कोहोल जे मळे छे तेने कई रिएक्शन कहेवामां आवे छे मेरवाइन बॉन्ड्रोप फर्लिन रिएक्शन बराबर तो आ भाई मेरवाइन बॉन्ड्रोप फर्लिन एक्झेक्ट वे मां जाय छे शुं एक सेकंड ऑरेंज मार्कर क्या गई आपणी बिकॉज ऑरेंज बेटर छे तो ओके रिएक्शन કઈક આવી હશે જોઈ લો મેં કીટોન લઉં RCOR' બરાબર કીટોન તો કીટોન ભાઈની રિએક્શન આપણે દ્રાવક તરીકે મેં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ લઈ લો બરાબર આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાં સોલ્યુશન બનાવો તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલનું સ્ટ્રક્ચર કઈક આ રીતના હશે ત્રણ કાર્બનવાળો બરાબર एंड सेकंड पर ओएच अने के वजह से आइसोप्रोपाइल अल्कोहल में सॉल्यूशन बनायो एंड बीजू लेस मैं सू
एल्यूमिनियम आइसोप्रोपोक्साइड, आई आइसोप्रोपोक्साइड कि अहिया थ्री टाइम्स हसे सदर रिएक्शन दसे अहिया अहिया अपने प्रोडक्ट मर से आ भाई ये कीटोन ली तो कीटोन नू कन्वर्जन सेकेंडरी अल्कोहल मात हसे एंड बाय प्रोडक्ट आइसोप्रोपाइल अल्कोहल माती बाय प्रोडक्ट तरीके एसीटोन मर से सुमर से एसीटोन तो आ प्रक्रिया ने मेनवाइन बॉन्ड्रोफर्लिन रिएक्शन अथवा आनो यूज कहेवामां आवे एल्युमिनियम आइसोप्रोपोक्साइड एल्युमिनियम आइसोप्रोपोक्साइड नो यूज कार्बोनाइल कंपाउंड होय एनु कन्वर्जन अल्कोहल मां करे बराबर जो कीटोल लीधो तो सेकेंडरी अल्कोहल अने एल्डिहाइड लियो होय तो प्राइमरी अल्कोहल आपे छे तो आ तो एल्युमिनियम आइसोप्रोपोक्साइड नु बंधारण एंड मेरवाइन बॉन्ड्रोफर्लिन रिएक्शन मेरवाइन बॉन्ड्रोफर्लिन रिएक्शन एकदम इजी छे बराबर फरीदी बोली जाऊं कार्बोनिल समूह धरावता संयोजन नो बेंजीन मा बेंजीन टोल्यून का तो आइसोप्रोपाइल अल्कोहल प्रेफर आज करवान आइसोप्रोपाइल अल्कोहल बेटर छे सौथी तो आइसोप्रोपाइल अल्कोहल मा सॉल्यूशन बना जेने एल्युमिनियम आइसोप्रोपोक्साइड नी हाजरी मा हीट करवामा आवे એટલે કે ગરમ કરવામાં તો વેપરાઇઝ થઈને ડિસ્ટિલેશન તો થવાનું દવાનું છે તો ડિસ્ટિલેશન કરતા આપણને ફાઇન્ડ મળશે સેકન્ડરી આલ્કોહોલ તો આ પ્રક્રિયાને મેરવાઇન બોન્ડ્રોફર્લિન રિએક્શન કહેવામાં આવે છે બરાબર તો આ વહીની મિકેનિઝમ કઈ રીતના થાય છે તે જોઈશું એકદમ ઈઝી મિકેનિઝમ છે બરાબર અને લાસ્ટમાં જોઈશું આ વહીના યુઝ ઉપયોગીતા બરાબર છે ઉપયોગીતા શું છે તે તો આ સિવાય આપણા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના યુનિટ નંબર 3B 4B હેટરોસાયક્લિક કમ્પાઉન્ડ એ બી પ્લેલિસ્ટમાં છે એઝ વેલ એઝ આપણું સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1 સ્ટીરિયોકેમિસ્ટ્રીનો પોર્શન નંબર 1 એન્ડ બી બોથ સ્ટીરિયો સ્પેસિફિક એન્ડ સિલેક્ટિવ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે એ બી પ્લેલિસ્ટમાં ઓલરેડી પુટેડ છે तो चेकआउट कर जो अने सीक्वेंस में लेक्चर छे बधा लेक्चर सीक्वेंस में छे तो चेकआउट कर जो अने आपणी चेनल पर फर्स्ट टाइम आया है तो रेड बटन पर क्लिक करी ने चेनल ने सब्सक्राइब कर जो एंड मैक्सिमम लेक्चर शेयर कर जो भाई बराबर छे सैम 5 टीवाईबीएससी में जितना लोग छे स्टूडेंट छे एमने लेक्चर शेयर कर जो તો આપણે મિકેનિઝમ જોવાની છે ક્રિયાવિધિ ગુજરાતીમાં કહેવાશે ક્રિયાવિધિ તો આ એની મિકેનિઝમ સૌથી ઈઝી છે બરાબર મિકેનિઝમ સૌથી ઈઝી છે કેવી રીતની થશે તે જોઈ લો થશે શું તે વેટ ઓ ભગવાન मैकेनिज्म सौथी इजी छे तो જોઈએ मैकेनिज्म भाई ने मैकेनिज्म શું કહે છે मैकेनिज्म क्रियाविधि तो क्रियाविधि में स्टार्टिंग मटेरियल तरीके આપણે अकॉर्डिंग टू रिएक्शन रिएक्शन પ્રમાણે આપણે લઈશું શું કીટોન જ લઈશું પરફેક્ટલી કીટોન કીટોન ની રિએક્શન એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે થાય કોની કેટોન ની રિએક્શન એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે થાય તો મે લઈ લો કેટોન આર સી ડબલ બોન્ડ ઓ આર ડેસ મેને કહેવાશે કેટોન ઓકે કેટોન તો કેટોન કેટોન ની રિએક્શન એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે થશે હવે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ ભાઈ જોડે ત્રણ આઇસોપ્રોપાઇલ ગ્રુપ જોડાયેલા છે તો મે લખીશ કઈ રીતના દે एल्यूमिनियम ओके ओ आइसोप्रोपोक्साइड ग्रुप बे ग्रुप में एज इट इज राखीस ओके एना पछीनो ग्रुप એટલે કે એક ગ્રુપ ફક્ત એક જ ગ્રુપ રિએક્ટ કરશે ઓક્સિજન કાર્બન જોડે બે આઇસોપ્રોપાઇલ છે CH3 એન્ડ અહીંયા છે H તો એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ આ ભાઈ આ રીતનું હશે થશે શું તે જોવા જેવી વસ્તુ છે તો અહીંયા કરશે શું ઓક્સિજન જોડે શું છે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે
तो नॉन बॉन्डिंग अबंधकारक इलेक्ट्रॉन युग्म एल्युमिनियम ने इलेक्ट्रॉन युग्म नु दान करीने एक बॉन्डिंग बनावशे। शुं करावशे? बॉन्डिंग बनावशे। पहला स्टेप मां आटलुं छो बराबर। तो बॉन्डिंग बनावशे अने साथे साथे बीजी वस्तु थशे। ते बीजी वस्तु तो पछी थी कहूं। बॉन्ड बनशे, बनना बनने इलेक्ट्रॉन आ भाई आपसे तो आना पर प्लस चार्ज। तो आर इतना थशे आर सी डबल बॉन्ड ओ। नॉन बॉन्डिंग इलेक्ट्रॉन भैया आप्या तो भाई पर चार्ज रहे प्लस। एंड बॉन्ड को ना जोड़े बना एल्यूमिनियम जोड़े। तो एल्यूमिनियम आइसोप्रोपाइल ग्रुप एज इट इज लगुआ ओ आइसोप्रोपाइल एज इट इज टू टाइम एज इट इज। ओके भाई जोड़े जोड़ायेलो जे कौन? ऑक्सीजन। ऑक्सीजन जोड़े कार्बन हाइड्रोजन अने बे मिथाइल ग्रुप सी एच थ्री सेम फाइनल रब करी दी है भाई। कई काम नहीं खबर छे सेम फाइनल लेक्चर छे। वेट तो सी एच थ्री एंड सेकंड सेकंड भी यहाँ सी एच थ्री छे। ओके तो बंदा मन्ने इलेक्ट्रॉन आ भैया आप या ने बॉन्डिंग बनाया हाया ना। एंड अहीं आरएस बी एज इट इज लखवानो बाकी रही गयो आरएस एज इट इज। हवे जीवो प्लस चार्ज आवशे जीवो प्लस चार्ज ऑक्सीजन पर आवशे तो बनना बनने इलेक्ट्रॉन आ बॉन्ड तूटशे बनना बनने इलेक्ट्रॉन ऑक्सीजन मेळवशे प्लस माइनस न्यूट्रल तो कार्बन पर प्लस चार्ज आवशे बराबर। हवे कार्बन पर जीवो प्लस चार्ज आवे एटले के कार्बो केटायन जनरेट थाय तो कार्बो केटायन जनरेट थाय ते ज समये અહીંયા આ બોન્ડિંગ બ્રેક થશે કાર્બન એન્ડ હાઇડ્રોજન બનના બનને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન મેળવશે એન્ડ હાઇડ્રાઇડ ફોર્મમાં શું કરશે હાઇડ્રાઇડ ફોર્મમાં આ બે અ કાર્બોનાઇલ આના પર આંશિક ધન વિજબાર આવવાનો જ છે બોન્ડિંગ તૂટે તો આ હાઇડ્રાઇડ ફોર્મમાં અહીંયા આવશે એટેક કરશે એ સિવાય જેવો બોન્ડ તૂટે બનના બનને ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ થશે તે વખતે આ બે આ બોન્ડિંગ ટ્રાન્સફર થશે બોન્ડ તૂટશે એટલે કે કેવો થશે આ બંધના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે મેળવશે માઇનસ આ બોન્ડ તૂટ્યો તો તો હાઇડ્રોજન બંને ઇલેક્ટ્રોન લઈને ગયો તો હાઇડ્રાઇડ ફોર્મમાં તો કાર્બન પર પ્લસ ચાર્જ એન્ડ આ પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ એ બે વચ્ચે બોન્ડિંગ થશે અને બાય પ્રોડક્ટ એસિટોન છૂટું પડશે કઈ રીતના છૂટું પડશે તેની વાત પછી પરંતુ અને કહેવાશે ચક્રિય संकीर्ण संकीर्ण कहवा क्यों चक्रीय संकीर्ण अथवा साइक्लिक कॉम्प्लेक्स। ओके साइक्लिक कॉम्प्लेक्स कहवा तो भाई में रिएक्शन थे तो केव जो लो एकदम सीम्पल वस्तु है तो भगवान केम एज इट इज मैं स्ट्रक्चर पहला ड्रो कर दो आर C डबल बॉन्ड O અહીંયા આર ડેશ એઝ ઇટ ઇઝ લખું છું બધું એઝ ઇટ ઇઝ। ઓકે અહીંયા પ્લસ ચાર્જ હતો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન એક તો હતું અહીંયા એલ્યુમિનિયમ એઝ ઇટ ઇઝ આઇસોપ્રોપોક્સાઇડ કેટલા ટાઈમ્સ ટુ ટાઈમ્સ। ઓકે એઝ ઇટ ઇઝ ઓક્સિજન કાર્બન જોડે બે મિથાઇલ ગ્રુપ છે એઝ ઇટ ઇઝ એન્ડ અહીંયા છે હાઇડ્રોજન। ઓકે આ એરો થોડો નાનો કરું બેટર રહેશે સ્પેસ મળશે તો થશે શું આ ભાઈ પર જેવો ગ્લાસ ચાર્જ આવે તો બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ માઇનસ તો પ્લસ માઇનસ ન્યુટ્રલ હા યા ના તો આ પ્લસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ એન્ડ પ્લસ ચાર્જ બંને કેવા થશે न्यूट्रल। ओके प्लस माइनस न्यूट्रल तो मैं ऑक्सीजन ने बनना बनने इलेक्ट्रॉन मेडवा माइनस तो अहीं भाई पर चार्ज आवशे प्लस। ओके आंशिक रूप धन विजबार ऑलरेडी मैं पुट कर्यो હવે અહીંયા કાર્બો કેટાયન જેવો જનરેટ થાય તો તેમાં બે વસ્તુ થાય કે આ બોન્ડ તૂટશે બનના બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન હાઇડ્રાઇડ ફોર્મમાં જશે આ બોન્ડ તૂટશે બનના બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન મેળવે તો માઇનસ ચાર્જ હાઇડ્રાઇડ ફોર્મ જનરેટ થયું અને આ હાઇડ્રાઇડ આર ડેશ છે ભાઈ આ બોન્ડિંગ નહીં આર ડેશ છે આર ડેશ બરાબર તો આ ભાઈ હાઇડ્રાઇડ ફોર્મમાં જશે હા કે ના
હાઇડ્રાઇડ ફોર્મમાં જેવું જાય એટલે થશે શું આ હાઇડ્રાઇડ અટેચ થશે પોઝિટિવ ચાર્જ ધરાવતા કાર્બોકેટાયન પર તો માં લખથી લગો આ પ્લસ ચાર્જ કેમ કે બનના બનને ઇલેક્ટ્રોન કોણ આપશે ભાઈ હાઇડ્રોજન આપશે અહીંયા ઓકે તો અહીંયા થશે H એન્ડ બીઓ બોન્ડ આ હાઇડ્રાઇડ ફોર્મમાં બોન્ડ તૂટે બનના બનને ઇલેક્ટ્રો હાઇડ્રોજન મેળવે માઈનસ તો આ કાર્બોકેટાયન ફોર્મ થાય હવે કાર્બોકેટાયન ફોર્મ થાય એટલે આ બોન્ડ તૂટશે આ બોન્ડ તૂટે બનના બનને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે ભાઈ ઓક્સિજન મેળવે તો માઈનસ ચાર્જ તો પ્લસ એન્ડ માઈનસ વચ્ચે અહીંયા ડબલ બોન્ડ ફોર્મ થાય એન્ડ ફોર્મ થયું શું જોઈ લો એસિટોન ફોર્મ થયું હા કે ના એટલે આ એસિટોન ફોર્મ થયું બાય પ્રોડક્ટ તરીકે એસિટોન મળ્યું હકે ના તું જોઈ લો બે વસ્તુ છૂટું પડી અહીંયા એસી ટોન બાય પ્રોડક્ટ તરીકે મળી એન્ડ એસિટોન જેવી બાય પ્રોડક્ટ મળે એટલે કે આ ભાઈને કાઢી લેવામાં આવે રિમૂવ કરો એસિટોન રિમૂવ કરો નહીતર ફર્ધર રિએક્ટ થાય એટલે કે રિએક્શન રિવર્સેબલ થાય ભાઈ આ પાછું ભાઈ આ ચક્રીય સંકીર્ણ ફોર્મ કરે એટલા માટે આ રિવર્સેબલ રિએક્શન છે પ્રતિવર્તી પ્રક્રિયા છે બરાબર છે પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે કે જેવું એસિટોન ફોર્મ થાય એને બહાર કાઢી લો એન્ડ ત્યાર પછી લાસ્ટ સ્ટેપમાં આ જે કમ્પાઉન્ડ મળ્યું દેખાય છે એ ભાઈની રિએક્શન દ્રાવક આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ વધુ પ્રમાણમાં શું મૂકવામાં આવે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ CH3CHOH આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ સાથે એસિડિક માધ્યમમાં શું કરવામાં આવે હાઇડ્રોલિસિસ શું કરવામાં આવે હાઇડ્રોલિસિસ ઓકે હાઇડ્રોલિસિસ થાય બરાબર તો થશે શું તે સિમ્પલ જે એલ્યુમિનિયમ નો બોન્ડિંગ તૂટશે અહીંયા બધા બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે માઇનસ ચાર્જ એન્ડ બીજી સાઈડ અહીંયાથી આઇસોપ્રોપાઇલ છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એનું બોન્ડિંગ તૂટશે ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે અહીંયાથી પ્રોટોન રિમૂવ કરશે ઓકે તો પ્રોટોન રિમૂવ કરે તો કઈ રીતના થાય તો જોઈ લો મેં સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ લખું છું આર આ CH પરફેક્ટલી લખી લો મેં અલગથી નથી લખ્યો અહીંયા ઓક્સિજન દેખાશે ઓકે દેખાશે કોઈ પ્રોબ્લેમ નહીં ઓક્સિજન એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સોરી ભાઈ આઇસોપ્રોપોક્સાઇડ લખવામાં ધ્યાન રાખજો બરાબર છે ધ્યાન એટલા માટે રાખજો કે ઓક્સિજન રહી ના જાય ઓ આઇસોપ્રોપોક્સાઇડ કેટલા ટાઈમ ટુ ટાઈમ્સ છે તો થશે શું બોન્ડિંગ બ્રેક થશે બંના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ હશે મેળવશે તો ચાર્જ કયો આવશે ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ હયા ના તો ઓક્સિજન બંના બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ ચાર્જ એન્ડ અહીંયાથી આ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે બોન્ડિંગ તૂટશે તો બંના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ તો અહીંયા એચ પ્લસ છૂટો પડશે હયા ના એન્ડ મેળવે તો માઇનસ તો અહીંયા પ્લસ ચાર્જ તો પ્લસ ચાર્જ આ માઇનસ ચાર્જ ધરાવતું આઇસોપ્રોપાઇલ ગ્રુપ જે છે આ એક જોડાશે તો એલ્યુમિનિયમ ઓક્સિજન ધરાવતું આઇસોપ્રોપાઇલ આ ગઈ ગ્રુપ છે CH CH3 ટુ ટાઈમ્સ મેં લખ્યું હતું CH3 ટુ ટાઈમ્સ એને ટુ ટાઈમ્સ તો હતું પણ થ્રી ટાઈમ્સ થઈ જશે તો આપણે જે રિએજન્ટ લીધો તો રિએજન્ટ પ્રક્રિયા કર્યા બાદ એઝ ઇટ ઇઝ મળે એન્ડ અહીંયાથી શું છૂટું પડ્યું પ્રોટોન અરે પ્રોટોન છૂટો પડ્યો ભાઈ પ્રોટોન જોડાઈ જશે કોના જોડે આ માઇનસ ચાર્જ ધરાવતા જોડે માઇનસ ચાર્જ ધરાવતું જે કમ્પાઉન્ડ હતું ફરીથી જોઈ લો યાર સિમ્પલ જ છે એકદમ કોણ હતું RC ઓક્સિજન RS આ રીતનું હતું ડબલ બોન્ડ અહીંયા ઓક્સિજન પર કયો ચાર્જ હતો માઇનસ ચાર્જ ધરાવતા જોડે જોડાશે H પ્લસ OH તો આ જે બન્યું તને કહેવાશે શું કહેવાશે સેકન્ડરી આલ્કોહોલ એન્ડ એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ પ્રક્રિયાને અંતે એઝ ઇટ ઇઝ મળશે તો આ પ્રક્રિયાથી ફરીથી જોઈ લો એકદમ સિમ્પલ છે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ આપશે એટલે કે શું કરશે બોન્ડ બનશે આ રીતનો
तो आना पर प्लस चार्ज तो ट्रांसफर थे डबल बॉन्ड तो अँ भी प्लस चार्ज तो अँ हाइड्रोजन ना हाइड्राइड ट्रांसफर थे अँ तो हाइड्राइड आयो बराबर अने ए ज समय आ जे चकेडू छे अहीं साइक्लिक चक्रीय संकीर्ण छे एमानुं आ बॉन्डिंग ब्रेक थशे एटले के एसिडोल रिमूव थशे बराबर छे एंड छेल्लू स्टेप हाइड्रोलिसिस बॉन्डिंग ब्रेक थशे ऑक्सिजन मेळवे माइनस एल्युमिनियम पर प्लस तो अहींयाथी ऑक्सिजन वाळुं छे आइसोप्रोपाइल ग्रुप लागशे बराबर एल्युमिनियम आइसोप्रोपोक्साइड मळी जशे एंड सेकेंडरी आल्कोहोल बराबर હવે આ ભાઈના ઉપયોગ રબ કરી દો કોઈ પ્રોબ્લેમ નહીં મેકેનિઝમ ઇમ્પોર્ટન્ટ જ છે ભાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જોઈ લો એકદમ પરફેક્ટ છે સ્ક્રીનશોટ લઈને પરફેક્ટ કરી લેજો તો એના પછી આ ભાઈના યુઝ ઉપયોગિતા તો ઉપયોગિતા જનરલી અલ્ડિહાઇડ અલ્ડિહાઇડનું કન્વર્ઝન આ ભાઈ કરે છે अल्कोहल में बट अल्डिहाइड केवो लेवानो छे तेनी वात अल्फा बीटा अनसैचुरेटर एटले के असंतृप्त अल्डिहाइड लेओ केवो लो असंतृप्त भाई असंतृप्त अल्डिहाइड एटले के इथिन डबल बॉन्ड धरावतु अल्डिहाइड इथिलिनिक द्विबंध धरावतु अल्डिहाइड लो एनु कन्वर्जन भाई करे छे अल्कोहल में त्यार पछी सेकंड छे केम्फर કેમ્બરમાં રહેલું કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જે છે એનું કન્વર્ઝન એટલે કે કીટોન ફોર્મમાં જશે તો એનું કન્વર્ઝન આ ભાઈ કરે છે સેકન્ડરી આલ્કોહોલમાં એ સિવાય ક્વિનોન ક્વિનોનનું રિડક્શન કરે છે અને સીધે સીધું એન્થ્રેસિન આપી દે છે એન્ડ લાસ્ટ વન કીટોન કીટોનનું બી રિડક્શન કરી દે છે બેન્ઝિન લઈને કરી છે બેન્ઝિન જોઈએ કઈ રીતનું થાય છે ઉપયોગિતા બરાબર પણ ઉપયોગિતા પહેલા એક વસ્તુ જોઈ લઈએ આ ભાઈની બનાવટ એટલે આ ફોર્મેશન કઈ રીતના થાય તે એટલે ફોર્મેશન એકદમ ઇઝી છે શું છે ત્રણ મૂળ નિર્જળ એટલે કે પાણી ના હોય એવો બરાબર ત્રણ મૂળ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલની એલ્યુમિનિયમ સરસ એલ એચજી સાથે કાર્બન ટેટ્રાક્લોરાઇડ બનાવટ બનાવટ જોઈ લઈએ શું છે ત્રણ મોલ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ સીએચ થ્રી સી ડબલ બોન્ડ નહીં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ લેવાનું ભાઈ સીએચ ઓએચ અને કહેવાય છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ત્રણ મોલ લેવાનો છે એની કાર્બન ટેટ્રાક્લોરાઇડ સોલવન્ટ તરીકે યુઝ કર્યો છે સીજીએલ સોલવન્ટ તરીકે બટ કોને લીધો કાર્બન ટેટ્રાક્લોરાઇડ સોલ્વન્ટ તરીકે લીધો અને એલ્યુમિનિયમ એલએચજી એલ્યુમિનિયમ સરસ લીધો છે કોણ લીધો એલ્યુમિનિયમ સરસ એલએચજી ની સાથે પ્રક્રિયા થાય તો અહીંયા ફોર્મેશન થશે શું થશે એલ્યુમિનિયમ આ બોન્ડિંગ બ્રેક થશે ભાઈ અને એલ્યુમિનિયમ પર પ્લસ થ્રી ચાર્જ આવશે પ્લસ થ્રી બોન્ડ તૂટશે બધા બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ આ ભાઈ પર પ્લસ તો થ્રી એચ પ્લસ છૂટા પડ્યા હશે કેટલા થ્રી એચ પ્લસ બરાબર એન્ડ અહીંયા એલ્યુમિનિયમ પર કયો પ્લસ થ્રી ચાર્જ આવશે ઓકે એન્ડ ઓ આ ભાઈ સીએચ સીએચ થ્રી કેટલા ટાઈમ ટુ ટાઈમ્સ સીએચ થ્રી ટુ ટાઈમ્સ અને ટોટલ ત્રણ મોલ છે એન્ડ આ ત્રણ હાઇડ્રોજન જોડા પડ્યા એમાંથી વન હાફ મોલ એચ ટુ ગેસ રિમૂવ થશે હવે એમાં થશે કેવું એલ એચજી છે તો એલ પ્લસ થ્રી એચજી માઇનસ થ્રી તો ત્રણ ઇલેક્ટ્રોન ભાઈ આ રિમૂવ કરશે તો આ ભાઈ આ મેળવશે અને એના ફોર્મમાં મેળવીને હાઇડ્રાઇડ ફોર્મમાં કન્વર્ઝન થશે અને આ ભાઈ હાઇડ્રોજન હાઇડ્રાઇડ અને એચ પ્રોટોન બે જોડાઈ હાઇડ્રોજન ગેસ રિમૂવ કરશે કેટલો હાફ મોલ અડધો મોલ ઓકે તો હાફ નહીં ત્રણ છે વન પૂર્ણાંક વન વન એન્ડ વન હાફ મોલ ઓકે દોઢ મોલ રિમૂવ થશે હવે યુઝ ઉપયોગિતા બરાબર સિમ્બલ છે ઉપયોગિતા તો પહેલા પહેલું અલ્ફા બીટા અસંતૃપ્ત અથવા અનસેચ્યુરેટેડ અલ્ફા બીટા અસંતૃપ્ત અલ્ડિહાઇડનું રિડક્શન ભાઈ કરે છે ફર્સ્ટ
अल्फा बेटा अनसैचुरेटेड अल्डिहाइड नो रिडक्शन अल्डिहाइड नो रिडक्शन कई रीतना करे थे जो लो भाई अल्फा बीटा असंतृप्त अल्डिहाइड ले अल्फा बीटा असंतृप्त अल्डिहाइड ले लो मैं कॉमन कोई भी ले सका सी एच थ्री सी एच डबल बॉन्ड सी एच ने सी एच ओ ओके सी एच ओ लखू छू मैं कार्बोनाइल लगती तो अल्फा बीटा थी हे कार्बोनाइल कंपाउंड की बाजू ना कार्बन अल्फा क्या है कार्बोनाइल में आम न दर्शा ओके वो तो पड़ी है तो आ भाई ने कहवा से क्रोटोनाल्डिहाइड सु क्या से क्रोटो नाल्डिहाइड अबे क्रोटो नाल्डिहाइड बराबर छे एनु कन्वर्जन एल्युमिनियम आइसोप्रोपोक्साइड ले आइसोप्रोपोक्साइड आउ लग जो नहीं तो आखु लखवा जसो तो हलवाई जसो यार કેટલું મોટું લખશો બરાબર તો એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ થશે તો થશે કેવું આલ્ડિહાઇડ ગ્રુપનું કન્વર્ઝન આલ્કોહોલમાં થઈ જશે સીધે સીધું જ બરાબર એક હાઇડ્રોજનનો ઉમેરો થશે હાઇડ્રાઇડ ફોર્મમાં એન્ડ કાર્બોનાઇલનું ઓએચમાં કન્વર્ઝન થશે હાઇડ્રોલિસિસની પ્રોસેસ દરમિયાન થતું હતું તો આ રીતનું આપણને ફાઇનલ પ્રોડક્ટ મળશે સીઆઈ થ્રી આ એઝ ઇટ ઇઝ રહેશે અસંતૃપ્ત સમૂહ છે ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ અને આ કન્વર્ઝન થશે અહીંયા CH OH બરાબર જેને કહેવાશે ક્રોટોનિલ આલ્કોહોલ શું કહેવાશે ક્રોટોનિલ આલ્કોહોલ હાયાના પ્રાઇમરી આલ્કોહોલ છે ભાઈ આ ભાઈ પછી સેકન્ડરી એક્શન એક્રાલ્ડિહાઇડ ભાઈ એક્રાલ્ડિહાઇડ લેવાનો છે હવે એક્રાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર આવડવું જરૂરી છે યાર CH2 double bond CH અને આ C double bond OH બરાબર અને કેવા છે એક્રાલ્ડિહાઇડ એક્રાલ્ડિહાઇડ જેની રિએક્શન એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે કોની સાથે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ 3 ટાઈમ્સ થશે શું સિમ્પલ છે આ વહીનું એઝ ઇટ ઇઝ જ રહેશે પણ આ વહીનું કન્વર્ઝન થશે સીએચ થ્રી સોરી સીએચ ટુ છે ડબલ બોન્ડ સીએચ અસંતૃપ્ત સમૂહ જે છે એઝ ઇટ ઇઝ એટલે ઇથિલિનિક દ્વિબંધનું રિડક્શન નહીં થાય બરાબર એટલા માટે તો આ રિએજન્ટ લીધો છે સીધે સીધો કાર્બોનાઇલનું રિડક્શન કરશે આ ઇથિલિનિક દ્વિબંધનું રિડક્શન કરે નહીં તો અહીંયા એક હાઇડ્રોજન આવી જશે હાઇડ્રાઇડ ફોર્મમાં સીએચ ટુ એન્ડ ઓએચ આ ગ્રુપ કયું થયું અલાઇલ કયું થયું અલાઇલ તો અને કહેવાશે અલાઇલ આલ્કોહોલ ઓકે આ યુઝ પહેલો યુઝ ઓવર થયો સેકન્ડ ઉપયોગીતા જોઈએ બરાબર હજુ એકાદું ઉદાહરણ લખવું હોય તો લખી શકો બટ ઇનફ છે કોઈ પ્રોબ્લેમ નહીં થાય બે લખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય આલ્ફા બીટા અનસેચ્યુરેટર આલ્ફા બીટા અનસેચ્યુરેટર કોઈ બી લઈ શકો પછી બરાબર આલ્ડિહાઇડ નું આલ્કોહોલ માં કન્વર્ટ કરવાનું છે બટ ધ્યાન રાખજો પ્રાઇમરી આલ્કોહોલ આલ્કોહોલ કયો બને પ્રાઇમરી ત્યારબાદ સેકન્ડ કેમ્ફર કેમ્ફર ભાઈ કેમ્ફર લેવાનો છે ને કેમ્ફર નું કન્વર્ઝન સમા થશે સેકન્ડરી આલ્કોહોલમાં હવે પહેલા મળ્યું હોય શું કેમ્ફરનું સ્ટ્રક્ચર તો આવડવું જોઈએ જોઈએ કેમ્ફરનું સ્ટ્રક્ચર સેન સિક્સમાં અલ્કેલોઇડ્સ અલ્કેલોઇડ્સ ચેપ્ટરમાં છે કેમ્ફર અને મેં ઓલરેડી પુટ એડ કરેલું છે યાર પુટ કરેલું છે બરાબર બટ સેન સિક્સમાં છે ખાલી સ્ટ્રક્ચર યાદ રાખજો વાંધો નહીં આવે વેઇટ તો કેમ્ફરનું કન્વર્ઝન ઉપયોગીતા સેકન્ડ ઉપયોગીતા છે રિએક્શન ઇઝી છે મિકેનિઝમ બી ઇઝી છે બટ આમાં લેન્ધી યાદ છે વસ્તુ આ રિએક્શન્સ રિમેમ્બર યાદ કરવી પડે એવી છે કેમ કે સ્ટાર્ટિંગ મટીરિયલ તો યાદ હોવા જોઈએ તો
सिंपल जे आ एल्युमिनियम आइसोप्रोपोक्साइड भाई करे जे कार्बोनाइल कंपाउंड नो अल्कोहल मा कन्वर्जन करे छे सिंपल ए भाई अल्किन એટલે કે ડબલ બોન્ડ ધરાવતું સંયોજનને કોઈ લેવા દેવા નહીં હોય તો બી એઝ ઇટ ઇઝ રાખે કશું થવાનું એને રેનું રિડક્શન નહીં થાય સ્પેશિયલી સ્ટીરિયો સિલેક્ટિવ અને રિએક્શન જેવું છે સિલેક્ટિવલી કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું જ શું કરે રિડક્શન કરે છે તો સેકન્ડ યુઝ શું છે કેમ્ફરનું કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આવેલો છે ભાઈ સમજી લેજો કેમ્ફર નું સ્ટ્રક્ચર કઈક આવું હશે આખું કાર્બન માંથી પસાર થતું અને અહીંયા બે મિથાઇલ હશે આ બી મિથાઇલ ઓક્સાઇડ બી મિથાઇલ અને અહીંયા છે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ઓકે જેની રિએક્શન થશે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે હવે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે રિએક્શન થાય તો કેવું થાય તે જોઈ લો આ કાર્બોનાઇલ છે કિટોન ફોર્મમાં અને કહેવાશે કેમ્ફર શું કહેવાશે કેમ્ફર કેમ્ફરની એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે રિએક્શન થશે એલ્યુમિનિયમ આઇસો સિમ્પલ જે જોઈ લો સ્ટ્રક્ચર બાકીનું તો એઝ ઇટ ઇઝ કોઈ લેવા દેવા નહીં આ CH3 બંને એઝ ઇટ ઇઝ બટ અહીંયા કન્વર્ઝન કાર્બન ઓઇલ નું કન્વર્ઝન OH માં થશે તો આને કહેવાશે સેકન્ડરી આલ્કોહોલ ઓકે સેકન્ડરી આલ્કોહોલ માં કન્વર્ઝન થયું ત્યાર પછી થર્ડ યુઝ સંમોહકો ની બનાવટમાં શું છે સંમોહકોની બનાવટ ભાઈ સંમોહકની બનાવટ જોઈ લો સંમોહકની બનાવટ હવે સિમ્પલ છે આપણે તો ફોકસ એક જ વસ્તુ ઉપર કરવાની કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું આલ્કોહોલમાં કન્વર્ઝન કરવાનું તો સંમોહક તરીકે અહીંયા લીધું છે CCl4CHO આલ્ડિહાઇડ છે અને કહેવાય છે ક્લોરલ ઓકે તો ક્લોરાઇડ કેટલીક સિન્થેસિસોમાં આ યુઝ થાય છે મને ખબર છે ત્યાં સુધી એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ એલ્યુમિનિયમ ઓ આઇસોપ્રોપોક્સાઇડ 3 times લખવાનું ભૂલવું નહીં 3 times તો કરશે શું આલ્ડિહાઇડ ગ્રુપ છે આ એઝ ઇટ ઇઝ CCl4 તો એઝ ઇટ ઇઝ રહેશે આ ભાઈ જે છે આલ્ડિહાઇડ એનું કન્વર્ઝન CH2OH બરાબર તો ક્લોરલ નું કન્વર્ઝન સમાન થયું આલ્કોહોલમાં થયું તો આ ભાઈને કહેવાશે ટેટ્રાક્લોરોઇથેનોલ કેટલા કાર્બન વાળો 1 અને 2 આ કાર્બન છે ભાઈ તો ટેટ્રાક્લોરોઇથેનોલ 2 કાર્બન વાળો આલ્કોહોલ ઇથેનોલ કહેવાશે ઓકે ડાઉન સાઈડ દેખાશે 2 લખી 2 આ થર્ડ નંબર ત્રીજી ફોર્થ છે ક્વિનોન શું છે ક્વિનોન સોરી ક્વિનોન નહીં એન્થ્રાક્વિનોન ઓકે રબ કરું તો ભાઈ એન્થ્રાક્વિનોન નું સીધે સીધું કન્વર્ઝન કરી દે છે આ ભાઈ સમાતે એન્ડ્રોજીન માં કન્વર્ઝન કરે છે કોણ એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ વેઇટ રબ કરી દેવા તમને સેકન્ડ ફોર્થ નંબર છે એન્થ્રાક્વિનોન ક્વિનોન નો તો બી વાંધો નહીં ક્વિનોન હોત તો નાફ્થેલિન બનત એન્થ્રાક્વિનોન નું સીધે સીધું કન્વર્ઝન ભાઈ કરે છે સમા એન્થ્રેસિનમાં ફોર્થ નંબર
એન્થ્રાક્વિનોન ના રિડક્શન, આ ભાઈ રિડક્શન જ કરે છે. ઓકે, તો એન્થ્રાક્વિનોન નું સ્ટ્રક્ચર કઈક આવું હશે. ક્વિનોન કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હશે ભાઈ, બે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આ રીતના બરાબર. એન્થ્રાક્વિનોન કહેવાશે, શું કહેવાશે? એન્થ્રાક્વિનોન લખ્યું જ છે, ફરી લખું છું ને. એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડ સાથે રિએક્શન બરાબર, એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડ. ઓકે, થ્રી ટાઈમ્સ લખવાનું બરાબર, સાથે રિએક્શન થાય. તો રિએક્શન થશે તો શું થશે? સીધે સીધું આ ભાઈનું કન્વર્ઝન OH માં થાય, બટ OH ની જગ્યાએ બીજા સ્ટેપમાં OH ને H એ બી રિમૂવ થઈ જશે એન્ડ સીધે સીધું કન્વર્ઝન થઈ જશે એન્થ્રેસિનમાં. શેમાં થશે? એન્થ્રેસિન. બેરિંગ એઝ ઇટ ઇઝ, તો આનું કન્વર્ઝન થશે એન્થ્રેસિન. ત્રણ રિંગો જોડો હોય તો એન્થ્રેસિન જ કહેવાય. એન્ડ લાસ્ટ વન છે બેન્ઝિલ છે, બેન્ઝિલ એટલે કે કીટોન ના રિડક્શનમાં પાંચમું છે કીટોન નું રિડક્શન, કીટોન ના રિડક્શનમાં. તો અહીંયા ફિનાઇલ સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ ફિનાઇલ આ રીતનું છે જેને બેન્ઝિલ કહેવામાં આવશે. એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડ લખતો નહીં, ડાયરેક્ટલી લખ દેજો. તો અહીંયા થશે શું? સીધે સીધું એક બોન્ડિંગ તૂટશે ઓક્સિજન પર, માઇનસ ચાર્જ ત્યાં આગળ આવશે OH. એટલે બે સ્ટેપમાં બે વાર રિડક્શન થશે, તો બે જુદા સ્ટેપ લખવાની કોઈ જરૂર નહીં યાર. CH OH અહીંયા હાઇડ્રાઇડ બોમ્બમાં હાઇડ્રોજન અને પ્રોટોન બોમ્બમાં હાઇડ્રોજન એન્ડ અહીંયા પણ CH OH એન્ડ અહીંયા છે ફિનાઇલ. તો આ જે કમ્પાઉન્ડ છે તેમાંથી મિરર પસાર કરવામાં આવે, સ્ટીરિયો કેમેસ્ટ્રી. તો આ CH H એક સાઈડ, તો આ કમ્પાઉન્ડ કેવું? હાફ અડધાનું પ્રતિબિંબ અડધું થશે. તો આ કમ્પાઉન્ડ કેવું હશે? મેસો. કમ્પાઉન્ડ કેવું થશે? મેસો ડાયહાઇડ્રો, ડાયહાઇડ્રો બેન્ઝીન, મેસો ડાયહાઇડ્રો બેન્ઝીન. ઓકે ઓકે થઈ ગયું. તો આપણે ટોટલ પાંચ રિએક્શન થાય, પાંચ રિએક્શન બરાબર. ફરીથી કહી દઉં, આ ભાઈ શું કરે? એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડ નું કામ એક જ છે કે ભાઈ મિરવાઇન બોન્ડ ઓફ વર્લિન રિએક્શન બી કહેવામાં આવે છે. તો કોઈ પણ કાર્બોનિલ કમ્પાઉન્ડ ધરાવતું સંયોજન નું બેન્ઝીન, ટોલ્વિન કે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાં સોલ્યુશન બનાવો અને એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડની હાજરીમાં ડિસ્ટિલેશન કરવામાં આવે, તો આ ભાઈનું કન્વર્ઝન આલ્કોહોલમાં થાય છે. કીટોન લીધો હોય તો સેકન્ડરી આલ્કોહોલ મળે, તો આપણે કીટોન જ લીધો, તો કીટોનનું સેકન્ડરી આલ્કોહોલમાં કન્વર્ઝન થયું હતું બરાબર. જેને મેકેનિઝમ એકદમ પરફેક્ટલી એક્સપ્લેન છે. એન્ડ આટલી પાંચ રિએક્શન લખશો તો કોઈ બી વાંધો નહીં, પાંચની જગ્યાએ એકાદ ઓછી લખો તો બી વાંધો આવે નહીં બરાબર છે. તો આ કન્ટિન્યુમાં આપણા લેક્ચર આવતા રહેશે. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરજો અને લેક્ચરને મેક્સિમમ શેર કરજો બરાબર છે. તો સેમિસ્ટર ફાઇવના બધા સ્ટુડન્ટને મેક્સિમમ શેર કરજો ભાઈ બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે સેકન્ડ રિએજન્ટ સાથે બરાબર. સેકન્ડ રિએજન્ટ ઇનઓર્ગેનિક રિએજન્ટ છે, સેકન્ડ રિએજન્ટ સાથે આઈ થિંક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે બરાબર, રિડક્શન કરતા જ છે. બટ એની મેકેનિઝમ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડ્યુસિંગ એજન્ટ તરીકે બધા યુઝ કર્યો હશે, બટ મેકેનિઝમ કઈ છે એ જોવા માટે નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ લેક્ચર્સ મેક્સિમમ શેર કરો બરાબર. તો મળ્યા, બાય.